નમસ્કાર બાળ મિત્રો, આપણે અહીંયા સામાન્ય જ્ઞાનમાં પ્રવૃત્તિ કરીશું. સામાન્ય જ્ઞાનની ચોપડીમાં છે પાના નંબર 8, એમાં આપણે આ પ્રવૃત્તિ આજે કરીશું. તમે જો ઉપર મથાળામાં લખ્યું છે, કામ કરવા શરીરના જે અંગનો ઉપયોગ થાય તેની ફરતે ગોળ કરો. તમે પ્રથમ ચિત્રમાં અહીંયા જુઓ છો, આ બાળક ઢોલ વગાડી રહ્યો છે. તો એ ઢોલ વગાડવા માટે શરીરના કયા અંગનો ઉપયોગ કરે છે? હા, એ હાથનો ઉપયોગ કરે છે. તો આપણે હાથ પર ગોળ કરીશું. આ બાળકી અહીંયા કંઈ ગાઈ રહી છે, તો એ ગાવા માટે શેનો ઉપયોગ કરે છે? મોઢાનો, નાકનો કે પગનો? હા, એ મોઢાથી ગાય છે, તો એ મોઢા પર ગોળ કરીશું. આ બંને બાળકો અહીંયા ડાન્સ કરી રહ્યા છે, નૃત્ય કરી રહ્યા છે. તો નૃત્ય કરવા માટે એમણે શરીરના કયા અંગનો ઉપયોગ કર્યો? કાનનો, પગનો કે મોઢાનો? હા, પગનો. તમે જુઓ અહીંયા એમના પગ ઉપર નીચે થાય છે, તો આપણે પગની ફરતે ગોળ કરીશું. નીચે બીજું ચિત્ર આપેલું છે, જેમાં આ બાળકી ફૂલને સૂંઘી રહી છે. તો ફૂલને સૂંઘવા માટે એને શરીરના કયા અંગનો ઉપયોગ કર્યો? કાનનો, પગનો કે નાકનો? હા, એને નાકનો ઉપયોગ કર્યો. આ બાળક અહીંયા ફૂટબોલ રમી રહ્યું છે. શું રમી રહ્યું છે? ફૂટબોલ. ફૂટબોલ રમવા માટે આ બાળકે શેનો ઉપયોગ કર્યો? હાથનો, પગનો કે મોઢાનો? હા, પગનો. પગથી કિક મરાય ને. અહીંયા કોઈ જગ્યાએથી અવાજ આવી રહ્યો છે, તો આપણે એને કેવી રીતે મહેસૂસ કરી શકીએ? પગથી કરી શકાય? ના. કાનથી કરી શકાય? હા. આ અવાજ આપણે કાનથી સાંભળી શકીએ છીએ, તો આપણે કાનની ફરતે ગોળ કરીશું. નીચે એક બીજી પ્રવૃત્તિ આપી છે. આ બાળકી અહીંયા કંઈક બનાવી રહી છે, જમવાનું જ બનાવી રહી છે. તો એને જમવાનું બનાવવા માટે શરીરના કયા અંગનો ઉપયોગ કર્યો? હા, એને હાથનો ઉપયોગ કર્યો. આ બાળક અહીંયા સંગીત સાંભળી રહ્યો છે, તો સંગીત સાંભળવા માટે એને શરીરના કયા અંગનો ઉપયોગ કર્યો? હા, એ કાનમાં હેડફોન નાખીને કાનનો ઉપયોગ કરે છે. આ બાળકી અહીંયા કંઈક ખાઈ રહી છે, તો મોઢામાં કંઈક ખાવા માટે કે કંઈક પકડવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ? હાથનો. તો હાથની ફરતે આપણે ગોળ કરીશું. જોયું ને બાળ મિત્રો, અહીંયા શરીરના અંગો આપણને દરેક જગ્યાએ ઉપયોગી છે, અને શરીરનું દરેક અંગ આપણા માટે એટલું જ મહત્ત્વનું છે. તો આપણે શરીરના દરેક અંગની સ્વચ્છતા અને સફાઈ કાળજીપૂર્વક રાખીશું. ઓકે, આવજો.